नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. હું માનસી તમારી સાથે. તો શરૂઆત કરીએ આજના સમાચારની. વૈષ્ણવ દેવી મંદિરમાં મોડી રાત્રે ભાગાદોડી મચી, 12 લોકોના થયા મોત તેમજ 26 ઘાયલ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારોને રૂપિયા 2 લાખનું વળતર મળશે. નવા વેરિયન્ટ સામે સરકાર સજ્જ. દેશમાં ઓમિક્રોન થી વધુ 1 મૃત્યુ. બેંગ્લોરમાં 6 માસ બાદ સૌથી વધુ 565 કેસ નોંધાયા. કેન્દ્રનો આદેશ, શરદી ખાંસી તાવના દર્દીનો કોરોના ટેસ્ટ કરવો. તેમજ કેન્દ્ર સરકારે રાજ્યોને નવા આદેશો જાહેર કરીને તાબડતોડ પગલા લેવા જણાવ્યું. આખરે વાઇબ્રન્ટ મહોત્સવ ફાઇનલ થયો. તારીખ 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. 19 કિલોનું સિલિન્ડર સસ્તું થયું. કોમર્શિયલ રાંધેલ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો ઘટાડો. જોકે અન્ય ગેસના ભાવ યથાવત છે. હવામાન ખાતાની આગાહી, ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હિમાલયમાં હિમવર્ષાથી ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી. ગિરનારની દલિયામાં એક સરખી ઠંડી, તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું. ત્યારે ભુજમાં 13.2, રાજકોટમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું. રાજકોટ જિલ્લામાં 5 વિદ્યાર્થીઓ સહિત 32 લોકો કોરોના સંક્રમિત થયા. 15-18 વર્ષના બાળકોને વેક્સિન આપવા ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં વેક્સિનેશન કેમ્પની મંજૂરી આપવામાં આવી. તેમજ પોતાના સંતાનને રસીકરણ આપવામાં કોઈ જ વાંધો નથી તેવું સંમતિ પત્રક વાલીઓએ શાળામાં આપવું પડશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.